ફ્રેન્ડ્સ, હું છું ગીતા ગોસ્વામી. મારી ચેનલ ઇંગ્લિશ ગુજરાતીમાં આપનું સ્વાગત છે. આજે આપણે જોઈએ સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ. સબ્જેક્ટ એટલે કે કર્તા અને વર્બ એટલે કે ક્રિયાપદ. સબ્જેક્ટ અને વર્બ વચ્ચેનો જે સંબંધ હોય, એટલે કે કર્તા અને ક્રિયાપદ વચ્ચેનો જે સંબંધ હોય, તેને કહેવાય છે સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ. સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ આપણે આગળ પણ શીખી ગયા છીએ. ઇન અ સેન્ટેન્સ વર્બ એગ્રીઝ વિથ ધ સબ્જેક્ટ ઇન નંબર એન્ડ પર્સન. સેન્ટેન્સની અંદર એક સબ્જેક્ટ હોય છે અને એક વર્બ પણ હોય છે. સબ્જેક્ટ સિંગ્યુલર હોઈ શકે છે, સબ્જેક્ટ પ્લુરલ પણ હોઈ શકે છે, સબ્જેક્ટ ફર્સ્ટ પર્સન, સેકન્ડ પર્સન, થર્ડ પર્સનનો પણ હોઈ શકે છે. તો જે પ્રમાણે સબ્જેક્ટ હોય તે જ પ્રમાણે વર્બ હોય છે. એટલે કે જો સિંગ્યુલર સબ્જેક્ટ હોય તો સિંગ્યુલર વર્બ હોય અને પ્લુરલ સબ્જેક્ટ હોય તો તેની સાથે પ્લુરલ વર્બ હોય, તેને કહેવાય છે સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ. પ્રીવિયસ વિડીયોમાં આપણે રૂલ નંબર 10 શીખી ગયા છીએ. આજે એનાથી આગળ થોડું શીખીએ તો સિંગ્યુલર પ્રોનાઉન્સ ઈચ, આઈધર, નાઈધર રિક્વાયર સિંગ્યુલર વર્બ્સ. ઈચ, આઈધર અને નાઈધર તે ત્રણે સિંગ્યુલર પ્રોનાઉન છે, તેની સાથે હંમેશા સિંગ્યુલર વર્બ આવશે. આગળના વિડીયોમાં આપણે ઈચ વિશે શીખી ગયા છીએ, આજે આપણે આઈધર વિશે શીખીએ. તો તેના રૂલ જોઈએ તો Either is used as the subject of the sentence. It functions as a singular subject, so it takes a singular verb. Either ને sentence માં subject તરીકે લેવામાં આવે, એટલે કે કર્તા તરીકે લેવામાં આવે, તો તે હંમેશા singular એટલે કે એકવચનનો કર્તા બને છે. એટલા માટે તેની સાથે હંમેશા એકવચનનું ક્રિયાપદ વાપરવામાં આવશે, એટલે કે સિંગ્યુલર વર્બ વાપરવામાં આવશે. There are two pens here and either writes well. અહીંયા either use થયું છે subject તરીકે, એટલે કે કર્તા તરીકે વાપરવામાં આવ્યું છે. અહીંયા either કર્તા તરીકે છે, singular એટલે કે એકવચનનું કર્તા છે, તેની સાથે singular verb એટલે કે એકવચનનું ક્રિયાપદ આવે છે. તો અહીંયા writes છે તે એકવચનનું ક્રિયાપદ છે. તો સિંગ્યુલર સબ્જેક્ટ, સિંગ્યુલર વર્બ. There are two rooms on first floor and either is air conditioned. અહીંયા પણ આઈધર છે તેને સબ્જેક્ટ તરીકે લેવામાં આવ્યું છે, એટલે કે કર્તા તરીકે લેવામાં આવ્યું છે. અને જ્યારે આઈધરને કર્તા તરીકે લેવામાં આવે ત્યારે તે સિંગ્યુલર એટલે કે એકવચનનો કર્તા બને છે. તો તેની સાથે એકવચનનું ક્રિયાપદ એટલે કે સિંગ્યુલર વર્બ વાપરવામાં આવશે. તો અહીંયા આઈધર છે તે સિંગ્યુલર સબ્જેક્ટ છે, તો તેની સાથે આવશે સિંગ્યુલર વર્બ ઇઝ. તો સિંગ્યુલર સબ્જેક્ટ, સિંગ્યુલર વર્બ. બીજો રૂલ જોઈએ બી. આઈધર પ્લસ સિંગ્યુલર કાઉન્ટેબલ નાઉન ઇઝ યુઝ્ડ એઝ ધ સબ્જેક્ટ ઓફ ધ સેન્ટેન્સ. It functions as a singular subject, so it takes a singular verb. Sentence ની અંદર either plus singular countable noun આવે અને તે આખે આખું જ subject તરીકે લેવામાં આવે તો તે singular subject બને છે. એટલા માટે તેની સાથે singular verb વાપરવામાં આવશે. તેને sentence માં જોઈએ તો either diamond is a good choice. અહીંયા either plus singular countable noun છે, ડાયમંડ છે તે સિંગ્યુલર કાઉન્ટેબલ નામ છે. તો અહીંયા આઈધર પ્લસ સિંગ્યુલર કાઉન્ટેબલ નામ આખું સબ્જેક્ટ બને છે. આઈધર ડાયમંડ ત્યાં સુધી સબ્જેક્ટ એટલે કે કર્તા છે, તો તે કર્તા સિંગ્યુલર સબ્જેક્ટ બને છે એટલે કે એકવચનનો કર્તા બને છે. એટલા માટે તેની સાથે આવશે સિંગ્યુલર વર્બ એટલે કે એકવચનનું ક્રિયાપદ. આઈધર પેન રાઇટ્સ વેલ. અહીંયા આઈધર પ્લસ સિંગ્યુલર કાઉન્ટેબલ નામ છે, પેન છે તે કાઉન્ટેબલ નામ છે અને સિંગ્યુલર પણ છે. તો આઈધર પ્લસ સિંગ્યુલર કાઉન્ટેબલ નામ, અહીંયા સબ્જેક્ટ આખું આઈધર પેન બને છે. ખાલી એકલું પેન સબ્જેક્ટ તરીકે નથી લેવાતું, આઈધર પેન છે તે આખે આખો સબ્જેક્ટમાં આવે છે. તો તે સબ્જેક્ટ છે તે સિંગ્યુલર સબ્જેક્ટ તરીકે કાર્ય કરે છે, એટલા માટે તેની સાથે સિંગ્યુલર વર્બ વાપરવામાં આવે છે. તો અહીંયા આઈધર પેન સિંગ્યુલર સબ્જેક્ટ, તો તેની સાથે રાઇટ્સ સિંગ્યુલર વર્બ. હવે નિયમ સી જોઈએ તો આઈધર ઓફ પ્લસ પ્લુરલ નાઉન ઓર પ્લુરલ પ્રોનાઉન ઇઝ યુઝ્ડ એઝ અ સબ્જેક્ટ ઓફ ધ સેન્ટેન્સ.
it functions as a singular subject, so it takes a singular verb. એટલે કે સેન્ટેન્સ ની અંદર એ આઈધર ઓફ લેવામાં આવે અને તેની સાથે પ્લુરલ નામ હોય અથવા તો પ્લુરલ પ્રોનાઉન હોય તો તે આખે આખો જે સબ્જેક્ટ બને છે તે સિંગ્યુલર સબ્જેક્ટ તરીકે કામ કરે છે, એટલા માટે તેની સાથે સિંગ્યુલર વર્બ વાપરવામાં આવશે. આઈધર ઓફ ધીઝ ટુ ડોગ્સ ઇઝ બ્લેક. અહીંયા આપણને જોઈને એમ લાગે કે અહીંયા ટુ ડોગ્સ છે તો પ્લુરલ સબ્જેક્ટ છે એવું દેખાય, પણ હકીકતમાં આઈધર ઓફ ધીઝ ટુ ડોગ્સ એટલું આખે આખું સબ્જેક્ટ તરીકે લેવાનું છે, તો આ સિંગ્યુલર સબ્જેક્ટ બને છે, પ્લુરલ સબ્જેક્ટ બનતો નથી, એટલા માટે તેની સાથે પ્લુરલ વર્બ નહીં આવે પણ અહીંયા સિંગ્યુલર વર્બ આવશે. તો આઈધર ઓફ ધીઝ ટુ ડોગ્સ છે તે સિંગ્યુલર સબ્જેક્ટ બનશે, તેની સાથે સિંગ્યુલર વર્બ આવશે ઇઝ. આઈધર ઓફ ધેમ ઇઝ ગિલ્ટી. અહીંયા આઈધર ઓફ પ્લસ પ્રોનાઉન છે, પ્લુરલ પ્રોનાઉન વાપરવામાં આવ્યું છે, તો અહીંયા સબ્જેક્ટ આપણને મળે છે આઈધર ઓફ ધેમ, એટલું સબ્જેક્ટ છે જે સિંગ્યુલર સબ્જેક્ટ તરીકે કાર્ય કરે છે, એટલા માટે તેની સાથે સિંગ્યુલર વર્બ આવશે ઇઝ. તો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે, કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછવામાં આવે છે ફિલ ઇન ધ બ્લેન્ક્સમાં, આ જોઈને આપણને અહીંયા ટુ ડોગ્સ જોઈએ એટલે પ્લુરલ જ લાગે, પણ આખે આખું સબ્જેક્ટ તરીકે લેવાનું છે આઈધર ઓફ ધીઝ ટુ ડોગ્સ, એ આખું સબ્જેક્ટ તરીકે લેવામાં આવે ત્યારે તે સિંગ્યુલર સબ્જેક્ટ બને છે, એટલા માટે તેની સાથે સિંગ્યુલર વર્બ આવશે. તો આ થયું આજનું આપણું લેસન, આશા રાખું આપને સમજાઈ ગયું હશે. તમારા વિડીયોને લાઈક કરજો, મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો, અને જો તમે ઇંગ્લિશનો કોઈ નવો ટોપિક શીખવા માંગતા હો તો મને લખો કોમેન્ટમાં, હું તેનો વિડીયો બનાવીને આપને શીખવાડવાની કોશિશ કરીશ. થેન્ક યુ ફોર વોચિંગ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.